अमदावाद बाद वडोदरा पेपर कप मामले पालिका की कार्यवाही सामे आवी छे। आज सतत बीजा दिवसे चाना पेपर कप मामले पालिकाए कामगिरी करी। कोर्पोरेशन की 19 टीम ने 19 वार्ड में पेपर कप मामले कार्यवाही। फतेहगंज विस्तार में पेपर ना कप में चा आपनार ने वीएमसीए दंड फटकार्यो। गईकाले चा की किटली चलावता 70 लोगों ने कोर्पोरेशन ने दंड फटकार्यो छे। कोर्पोरेशन 60 किलो पेपर कप जप्त करी 16,800 नो दंड फटकार्यो छे। अमदावाद बाद वडोदरा महानगरपालिका द्वारा पण चानी किटली पर पेपरना कपमां चा आपनार लोको सामे कार्यवाही करवामां आवी रही छे। आप जोई शको छो के पेपरना कप उपरांत जे प्लास्टिकनी थैलीओ छे जे प्रतिबंधित छे ते थैलीओ पण आजे कोर्पोरेशननी टीम छे ते जप्त करी रही छे। महत्वनी बाबत छे के वडोदरा कोर्पोरेशन द्वारा सतत बीजा दिवसे आ जे ड्राइव छे ते शुरू करवामां आवी छे। जो वात करवामां आवे तो गईकाले कोर्पोरेशन द्वारा जे चाना चा जे पेपर कप में आपता था तेवा विक्रेताओं सामे कार्यवाही करी, जेमा 19 वोर्ड में 19 टीमों बनावीने कोर्पोरेशन टीम अत्यारे कार्यवाही करी छे। चानी किटली चलावता 70 लोगों ने गईकाले कोर्पोरेशन दंड फटकार्यो छे, जेमा कोर्पोरेशन 60 किलो पेपर कप जप्त करीने 16,800 रुपयानो दंड फटकार्यो छे। अने सतत बीजा दिवसे आजे फतेहगंज विस्तार में वोर्ड नंबर 2 अने वोर्ड नंबर 3 नी टीमों संयुक्त रीते आ कार्यक्रम आपी रही छे, कार्यवाही करी रही छे, जेमा चानी किटली धारकोने हवेथी कांचना कप अथवा कुल्लड़मां चा आपवी पड़शे तेवुं समजावामां आवी रह्युं छे। अहींया जे अजीत गिरी छे सीनियर सेनेटरी इन्स्पेक्टर, तेमनी साथे वात करीशुं। गिरी साहेब, शुं कहेशो, કેટલી જગ્યા પર કાર્યવાહી ચાલી રહી છે અને શું કોઈ જગ્યાથી મળી રહ્યા છે? અમે ફતેગંજ વિસ્તારમાં કામગીરી ચાલુ કરી છે। સવારે અમે સયાજીબાગ વિસ્તારમાં બી ખાનગી લક્ઝરી બસ વિદ્યાર્થીઓને લઈને આવેલી હતી, એમની પાસે થર્મોકોલ હતા, તો થર્મોકોલનો જથ્થો અમે સવારે સયાજીબાગ વિસ્તારમાંથી જપ્ત કર્યો છે। આમ સતત અમારી કામગીરી સતત ચાલુ છે। અચ્છા, હમણાં તમે ફરી રહ્યા છો, ચાની કેટલી ઉપરથી મળી રહ્યા છે કપ? થોડોક જથ્થો મળી રહ્યો છે, ક્યાંક ક્યાંક લોકો સંતાડી રાખેલો હોય એ મળી રહ્યો છે જથ્થો। પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓ પણ મળી રહી છે? હા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ બી મળી રહી છે। તો શું સમજાવી રહ્યા છો વેપારીઓને? હવે લોકોને માટીની કુલડીનો ઉપયોગ કરે તો કાચના કપ ચા માટે વાપરે એવી અમે સલાહ આપી રહ્યા છીએ। બરોબર છે, તો વેપારીઓને સમજાવી આવી રહ્યા છે કે કાચના કપ અથવા તો જે કુલ્લડ છે તે કુલ્લડમાં લોકોને ચા આપે। શું નામ છે તમારું? સંજયભાઈ, શું કહેશો, જે રીતના હવે પેપર કપ, પહેલાં તો પ્લાસ્ટિક કપ પર પ્રતિબંધ, હવે પેપર કપ પર પ્રતિબંધ, તો કઈ રીતના ચા પીવડાવશો લોકો? હવે કાચમાં પીવડાવશો, હવે કાચ છે અને કુલ્લડ પણ કહેવામાં આવી રહ્યું છે। હા હા, કુલ્લડમાં પણ આપે પણ એનું મોંઘું પડે એવું છે। ભાવ વધી જાય, હમણાં કેટલો ભાવ છે? હમણાં કઈ 15 ની ચા પડે, પણ પેપર કપમાં ચા આપો તો કેટલો રૂપિયા ભાવ? એ 10 રૂપિયા હતો, 5 રૂપિયા, 5 છે, 10 છે। અને સપોઝ કુલ્લડમાં તમે આપો અથવા કાચના કપમાં આવો તો કેટલો ભાવ છે? એ પૂરા આપણે આ કાચના છે ને એ 10 રૂપિયા ને બીજા કુલ્લડમાં 15 રૂપિયા છે, એટલે મોંઘી પડે ચા। અત્યારે કાગળના કપમાં અથવા તો કાચના કપમાં એ ચા પીવડાવે છે, તો તેમને 10 રૂપિયામાં આ ચા લોકોને તેઓ આપે છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ચાની કીટલી વાળા જે વેપારીઓ છે તેઓ પણ દુવિધામાં મુકાયા છે કે તેમને પેપર કપ સડનલી કઈ રીતના બંધ કરવા, કઈ રીતના સડનલી કુલ્લડના કપ મંગાવવા, અને બીજી તરફ કોર્પોરેશનની 19 વોર્ડમાં 19 ટીમો છે તે અત્યારે અલગ અલગ જગ્યાએ ફરીને કાર્યવાહી કરીને જે બી ચાની કીટલીઓ છે તેના પરથી પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો જપ્ત કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।